એવા આપા જાદરાના સાનિધ્યમાં જ્યારે આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ જાદરા બાપુનું આ જે થોરિયાળી જે ધામ બનાવી દીધું છે એના નામથી, એવી જે પરંપરાની જે વાતો છે આઈથી લોક સાહિત્યની વાતો મારે એક બે પ્રસંગો આપને આઈથી કહેવા છે સમયની મર્યાદામાં, કારણ કે હજી બેનને અને ભાઈ ગોપાલ જેને બહુ નાની ઉંમરમાં આગવો ખેડો કર્યો છે એ ગોપાલને સાંભળવો છે, પણ જે પરંપરા જાદરા બાપુના ખોળામાં હું તમે બેઠા છીએ ત્યારે મને પ્રસંગ યાદ આવે, કોઈ પણ વાતની માથેથી વર્ષો વ્યા જાય તો જે પ્રસંગ ભૂલાય નહીં એને ભજન કર્યું કહેવાય, સમય જતા કદાચ માણસ દુનિયા મૂકીને વયો જાય તો માણસ ભૂલાઈ જાય, નામ રહંતા ઠકરા એ નાના રહંતા નહીં પણ કીર્તિ હુંદા કોટડા આતો પાડ્યા પડંતા નહીં, જીવનમાં એવું કઈ કામ કરીને વયા જાવ, દાતારી નું હોય તો ભલે, સુરવીરતા નું હોય તો ભલે, અને હાથમાં માળાનો બેરખો લઈને ભરત બાપુજી ભગવાનને ઉતારે એવું કામ કરો કે જગત કોઈ તમને ભૂલી ન શકે, અને બીજા માટે જીવન જીવવું હોય તો કદાચ તમે બહુ ભણેલા ન હોય બહુ એજ્યુકેટેડ ન હોવ તો નરસિંહ મહેતાનું એક પાઠ અને એમાંની એક જ કડી જોઈએ જીવનમાં ઉતારી લ્યો તો તમારે કાંઈ બીજું કરવાની જરૂર નથી, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીઢ પરાઈ જાણે, બહુ જાજુ નોલેજ ન હોય બહુ જાજુ ભણેલા ન હોય તો તો બરાબર છે, મોટા પુસ્તકો તમે ન વાંચતા હોય મોટી કાંઈ બીજી કાંઈ લાઇબ્રેરીમાં ન વાંચવાત વાંચતા હોય પણ તો શીખવા જેવું શું, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીઢ પરાઈ જાણે, જે બીજાની પીડાને ઓળખી જાય ને, ભગવાન એનાથી બહુ નજીક હોય છે આવું આપણા શાસ્ત્રો ને આપણા ભજન કહે છે, જે બીજાની પીડાને ઓળખી જાય, આપા જાદરા એક એવું પાત્ર હતા, એક એવા સંત હતા એવા ભક્ત હતા કે જેને પોતાની નહીં બીજાની પીડાને ઓળખી છે, આ એક વાક્ય જો મારાને તમારા જીવનમાં ઉતરી જાય તો મારાને તમારા જીવતરના કેડા બદલાઈ જાય, પ્રસંગ તો બહુ જાણીતો છે કિશોર બાપુ, પણ મને યાદ આવે આપા જાદરાના સાનિધ્યમાં આ પહેલો પ્રસંગ અહીંયા આવ્યો છું એટલે ડાયરામાં આમ તો મેં કીધું અહીંયા બધા જાણીતા ચહેરા છે, આ માલાભાઈ રબારી વિક્રમભાઈ અને જેની આજ હાજરી નથી મારી તમારી વચ્ચે જેની હાજરી નથી ગંભીરસિંહ, મેં વર્ષો પહેલા આયા નાની એવી જાદરા બાપુની દેરી ટ્રેક્ટરની ટોલીમાં સ્ટેજ બનાવેલો અને આ બાવળ હતો, આ બધું તો વર્ષો થઈ ગયા ડેવલપ જબરજસ્ત, આ ગામે મહેનત કરી છે આયા, એ નાની એવી ડેરી હતી ગાંડા બાવળ જેવું મોટું ઝાડવું હતું અને એ 12-13 વર્ષ પહેલાં ડાયરો કરેલો આયા, આજ તમે 12-13 વર્ષે હું 10 વર્ષ પછી કિશોર બાપુ આવ્યો પણ તમે જોવો તો ખરા આની કૃપા તો જોવો તમે, આ ખબર ન પડે આ ધામ બની ગયું આવી આવી કૃપા જાદરા બાપુની છે, ત્યારે પહેલો પ્રસંગ મને આપણા જાદરાનો યાદ આવે, જાદર ભગત છે કેવા, આથી વર્ષો પહેલા હાથમાં જેને માણાનો બેરખો લઈ અને પરંપરાને જાળવવા માટે જેને ભજન કર્યું છે, આપ કથા જાણો છો એટલે ગેબીનાથથી માંડી અને તમે આગળ હાલો તો મોલડી સુધી વયાવો જે આ 52 વીરના હજી બહેણા છે, આપો રતા હલતા 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 દ્વારકા જવા નીકળે મુરલીધર મહારાજના દર્શન કરવા માટે, અને મુરલીધર મહારાજના દર્શન કરવા મોલડીના પાદરમાંથી જ્યાં ડગલા દીધા સડપ 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 ડગલા દીધા, આજ પણ તમે જે ટોલ નાખું છે વાંકાનેર બાઉન્ટ્રીનું ને મુરલીધર મહારાજ હામો હાલે છે, દ્વારકા વાળો હામો હાલ્યો, ખબર કેમ પડે આ દ્વારકા વાળો છે, એ આવીને કીધું ભગત ક્યાં જવું છે, એ કે દ્વારકા જવું છે, કે હવે દ્વારકા જવાની જરૂર નથી, કેમ કે હું દ્વારકા વાળો તમને સામે હાલીને દર્શન આપું છું, હવે પાછા વળી જાઓ, મોલડી ભણે કે પણ તમે કહો છો હું દ્વારકા વાળો છું પણ ગામ થોડું માને, હું વાત ગામમાં જઈને કરું, મને દ્વારકા વાળો હામા મળ્યા ઠીકરિયાળીના પાદરમાં ભગવાન મળ્યા, પ્રસંગ મને વચ્ચે યાદ આવે છે, બધા સમજદાર છે વડીલો છે એટલે થોડા પ્રસંગો ઉપર જાઓ, ગોગાવદરના પાદરમાં દાસી જીવનને ભગવાન મળ્યા આવા ખબર, ગોંડલના દરબાર સંગ્રામસિંહને ફેડ્યા એટલે ઘોડા તૈયાર કર્યા, બાગડતા 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 વાસમાં ઘોડા આવ્યા, કોઈ કેવરાયું દાસી જીવન નહીં કે ગોંડલ મહારાજા આવે છે તમારા વાસમાં, ઓહો તો તો અમારા ભાગ ઉઘડી ગયા, અમારો રાજા અમારો, અમે તો એની પ્રજા કહેવાય, અમે તો એની રહ્યા છીએ, લાકડી પડે માણસો પગમાં પડતા હતા, મહારાજા આવ્યા પેગડામાંથી પગ લીધો અને સંગ્રામસિંહ આવી અને કીધું ભક્ત હતા પોતે, કાયા ને રાધા કીધી અને આતમને કીધો કાન, પછી ભૂલ્યો દેહનું ભાન થઈ તું દાસી કહેવાનો દાફડા, આવો ભક્ત હતો દાસી જીવન, અને એને કીધું કે મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા, અને દાસી જીવન બે હાથ જોડીને ગોંડલ મહારાજાને એટલું કીધું કે હા મને ભગવાન મળ્યા, કે તો કોઈ પુરાવો ખરો આની, કોઈ સાબિતી ખરી તમને ભગવાન મળી ગઈ નહીં, કે આ છે ને બહુ મોટો પુરાવો છે, ક્યાં તમારી આગળ પુરાવો છે, આપો પુરાવો, આવું સંગ્રામસિંહ બોલે છે, ત્યારે દાસી જીવન હાથમાં માળાનો બેરખો રામસાગર રહી ગયેલો, ભજનની તાકાત જો હવેશભાઈ, એને એમ કીધું
કે મોટો પુરાવો આસી બીજો કયો હોય કે ગોંડલ નો મહારાજા જ્યાં જાય ત્યાં જાજમું પસરાતી હોય, ફૂલના પસરાતા હોય, અને મેં આમંત્રણ નથી આપ્યું, મને ખબર નથી, અને ગોંડલ મહારાજા મારા ઘરના ઉમરા હુંદી આવે તો હવે એવું તમને નથી લાગતું મને દ્વારકા વાળો મળી ગયો, મને ભગવાન મળી ગયો, આથી પુરાવા બીજા ક્યાં લેવાના હોય? એમ આપને જે વાત કરું છું સાંભળજો, અહીંથી જે પરંપરામાં હું તમે બેઠા છીએ, એ જે પરંપરા આપા જાદરા અને મોરડીની વાતો આપને કરતો, દ્વારકા વાળા મળ્યો, કીધું પાછા વળી જાઓ, તમારે દ્વારકા આવવાની જરૂર નથી, હું તમને દર્શન આપી દઉં છું. હુકડીનું ભાતું આરે હતું, એટલે એ ભાતું ખવડાવી દીધું, ટૂંકમાં આખી વાત કરું. અને પાછા વળતા આપા હતા એટલું કીધું કે વાત તો સાચી છે મુરલીધર, મારા દ્વારકા વાળો મને હામો મળ્યા, દર્શન દીધા, હું અહીંથી પાછો વળી જાઉં હિમાળામાંથી, પણ આવડું મોટું ગામ છે, એ ગામ નહીં માને તો મારે પુરાવો ક્યાં દેવો? અને તેથી દ્વારકા વાળો ભગવાન મુરલીધર મહારાજ આપા હતા ને એટલું કીધું કે વળો પાછા અને વયા જાવ મોલડીના પાદરમાં, તમારા મોલડી ગામની દક્ષિણાથી બાજુ જે ડુંગર છે એ તરીકમથી ખાડા કરજો, તરીકમનો ટોચો કરજો, અને એક એક તરીકમના ટોચે જો હનુમાન નીકળે માનજો કે દ્વારકા વાળો મુરલીધર મહારાજ તમને હિમાળે હામો મળ્યો છે, તો બીજા પુરાવાની જરૂર નથી. અને એક એક તરીકમના જ્યાં ટોચા કર્યા ત્યાંથી 52 હનુમાન આજ પણ તમે જાઓ, જે 52 હનુમાન બેઠા છે એનો પુરાવો આપે છે કે અઠે દ્વારકા આય દ્વારકા છે, હવે દ્વારકા જવાની જરૂર નથી. આ જે પરંપરા છે અને એ જ પરંપરામાં આગળ વધો, સોનગઢ થી નીકળેલા વાત તો બહુ મોટી છે માકબાઈમાં, પણ આપા જાદરાની વાત હું આપને કરું. આજ પણ આણંદપંદી બાજુનું વડાળી ગામ આપા જાદરાને ત્યાં જવાનું થયું, હાથમાં માળાનો બેરખો લઈ ભજન લઈ ગયેલું, તાર લાગી ગયેલો ભગવાનની હારે, આવ તારા ગજ હેઠા મેલી અને ભજન મેલી ને તું ભરવા, આ નવલખ તારા નીચે બેઠો કઈ તુંબડે તરવા, 14 ભવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે, આય વજન કરી હારે મનવા ભજન કરી જીતે. આ દુનિયામાં જેને જેને ભજન કર્યા છે એ દુનિયામાં જીત્યા છે, બાકી વજન કરવા વાળા દુનિયામાં જીત્યા નથી. આ તો બધા કલર હોય છે દુનિયાને આમ તેમ ગમતા હોય, પણ આવું જયારે માળાના બેરખા હાથમાં લઈને જેને ભજન કર્યું એ આપા જાદરાના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ, એટલે વાત કરું અહીંયા. એ આજથી વર્ષો પહેલા આણંદ પરની બાજુનું વડાળી ગામ, અને વડાળી ગામમાં આપા જાદરાને જવાનું થયું, ભજન કરવા જવાનું થયું. અને વડાળીમાં કિશોર બાપુ હોનગઢની એક રબારીની દીકરી હારે હતી, એને ખબર પડી કે આપો જાદરો આવ્યા છે વડાળીમાં ભજન કરવા માટે, આપો જાદરો આવ્યા છે, એટલે પોતાના ઘરેથી રબારીને કીધું, એ કે હાંભળ્યું, એ કે હા, કે હોનગઢથી આપો જાદરો આવ્યા છે ભજન કરવા, અને આપણા ગામમાં આવ્યા છે, વડાળીમાં આવ્યા છે, કે તો કે આપા જાદરાને કયો ને આપણા ઘર સુધી આવે પગલાં કરે, આપણું ઘર પાવન થઈ જાય, કયો આપા જાદરાને, પણ ઓલો અભણ માણા, ઘરે ગરીબાઈ હતી, કાંઈ હતું નહીં. એને રબારણને એટલું કીધું કે વાત તો તારી સાચી છે, પણ સારું પાથરવાનું ઘરમાં નથી, સારું જમાડવાનું ઠેકાણું આપણા ઘરમાં નથી, મારે આપા જાદરાને કેમ કેવું કે આપણા ઘર સુધી આવ્યો? સાંભળજો, પીરાય કેવી છે, ભક્તિ કેવી છે, અને જ્યાં આવ તારા ગજે હેઠા મેલી વજન મેલીને તું વરવા, જ્યારે તમારા તમારા પોતામાંથી તમારો વજન નીકળી જાય ત્યારે માનવું તમે ભજન કરવાને લાયક છો. જ્યાં સુધી વજન હોય ને ત્યાં સુધી દુનિયામાં ભજન ન થાય. જેનું નામ પડે ને થર 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 ધન નાટી વાગવા માંડતી હતી, એ માણસે એક દી વજન મૂકી દીધો હતો. તય અંજારની ધરતીમાં કચ્છની ધરતીમાં જાડે જો પીર છે ને જેસલ પૂજાણા, જો વજન નો મેલ્યું હોત તો એનાથી ભજન ન થાત. આવો વજન મૂકી અને હાથમાં માળાનો બેરખો લઈને આપો જાદરો ભજન માટે વડાળી આવેલા, અને એમાં આજીજીજી કરી પોતાના ધણીને કીધું જાઓ તમે, એ ના નહીં પાડે, હું ગામની દીકરી છું, હોનગઢની છું, અને એ તમે કયો એટલે આપણે ને આવશે, મને ખબર છે આપા જાદરાને હું ઓળખું છું, તમે જાવ તો ખરા, કે પણ જો તો ખરી ગાંડી કાંઈ છે નહીં, કે ભલે કાંઈ ન હોય એને પાથરવાની જરૂર નથી, મને આપા જાદરાની ખબર છે, તમે એકવાર જાવ તો ખરા. અને સાહેબ થડકતા થડકતા જેને ગરીબાઈ વેઠી હોય એને ખબર હોય કે ગરીબાઈની વ્યાખ્યા શું હોય. સ્ટેજ ઉપરથી માયક જાલીને ગરીબાઈ બોલવું બહુ સહેલું છે, પણ ગરીબાઈના જેને અનુભવ કર્યા હોય એને ખબર હોય. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન સુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે, અમે ત્યાગ સરાફત નેકી થી મૂંગે મોટે સેવા કરતા નિર્ધનતાની ભઠીઓમાં ઇન્સાન સુપાયેલ જોયા છે. જેને ગરીબાઈ જોવે એને ખબર હોય, અને આવી ગરીબાઈ આટો લઈ ગયેલી ટેકા દીધેલા મકાનને, કે ક્યાંક મોભારો નમી નીચે નો વ્યો આવે આવા મકાનમાં એ રબારી ગામડાનો ભોળો રબારી રહે કહેવામાં આવ્યું, એટલે કીધું કે લાઈને જાવ તો ખરો આપા જાદરા આગળ.
ધીરા 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 ડગલા દેતો 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 વડાળીમાં આનંદપુરની બાજુનું વડાળી ગામ એ આવી ડાયરો અકડા ઠઠ બેઠેલો ડાયરાની અરે રામ રામ કર્યા અને રામ રામ કરી અને હજી રબારી બોલવા જાય કેવા જાય આપા જાદરાને ઈ પેલા તો સામેથી પડકારો છૂટ્યો કે આવ બાપ મારે આવું તું તમારા ઘર હુંધી પણ તમે આ હુંધી આવી ગયા તો બહુ સારું રહ્યું બાકી મારે મકાન ગોતવું પડત તમારું ઘર ગોતવું પડત મને એમ થતું કે મારા ગામની દીકરી આયા છે તો આઈ હુંધી આવ્યો શું વડાળી હુંધી તો લાઈને આંગણા હુંધી જાતો આવું અને સાહેબ રામ રામ કર્યા ડાયરો બધો બેઠો હતો આપા જાદરાને કીધું બાપુ જો મારા ઘર હુંધી આવો પગલા પાડો એ પગલા પાડો શબ્દ જે આપા જાદરાના કાનમાં પડ્યો ને ત્યારે શબ્દો છૂટ્યા હતા પગલા તો ભગવાનના હોય હું તો કાળા માથાનો માનવી છું પગલા મારા હોય નહીં પણ મારે આવું તું તમે આવી ગયા તો મને મજા આવી હાલ બાપ હાલ હવારનું ટાણું ભગવાન ઉદ્યાચલના ઓળેથી ભગવાન ભાણે હજી કોરું કાઢેલી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા હવે જીર્ણ મરણ લગમાણ અમણી રાખજે કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ તો રાતનો ભાંગે રાણ કમણે કશ્યપ રાઉત એ ભગવાન સૂર્યને ઉગવું હજી એવે ટાણે આપા જાદરાએ વડાળીમાં રબારીને કીધું હાલ બાપ મારા ગામની દીકરી છે અને હું વડાળી હુંધી આવ્યો હોય તો મારી ફરજ બને કે મારે એના ઘર હુંધી એના ઉમરા હુંધી મારે આવવું પડે મારે જવું પડે વાત સાંભળજો આપા જાદરાના પરચા તો બહુ જાજા છે પણ જાદરા બાપુ છે કેવા એનો એક પ્રસંગ હું આપને આ સાનિધ્યમાં થોરિયાળીના આંગણે જ્યારે મળ્યાથી ત્યારે કહું આપા જાદરા ધીરા 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 ડગલા દેતા દેતા હાથમાં માળાનો બેરખો ફરતો જાય આમ કરતા તો આવડે ને એ કે હા બાપુ વામ કરતા તો આવડે એ કે કાલ હવારમાં ભગવાન હુરતનારાયણ કોરું કાઢે માંડવની સામે મીઠ માંડજે આ ખોઈ જ્યાં પટ્ટો છે થાન હોનગઢ વાળો જે માંડવના ડુંગરા છે એ માંડવના ડુંગર હામી મીઠ માંડી અને રબારી પડકારો કરીને વામ કરજે ધૂળની ડમરી ઉડાડતી જો ગાયું હામી મળે માનજે આપો જાદરો ભૂલો છે વડાળીના પાદરમાં હો તું એમ ન કેતો હું ગરીબ છું મારા ઘરમાં કઈ છે નહીં મને કઈ પૈસા નથી માલઢોર નથી મુંજાતો નહીં ભલે તું ગામનું ધન જાણતો પણ હવારમાં માંડવ હામી મીઠ માંડીને વામ કરજે મારું ભજન છે મને ભરો હોશે દ્વારકા વાળો આબરૂ આપડી નહીં જવા દે અને બીજા દિવસે હવારમાં માંડવના ડુંગર હામું જોની રબારી એમ ફડકારો કર્યો વામ કરી જેટલી મૂળાની મોગરીઓ આપા જાદરાએ જમા હતા જેટલી ખાતી હતી એ 27 મોગરી હતી એ પૂંછડાના વળ દેતી દેતી માંડવના ડુંગરમાંથી 27 ગાયું રૂવાડા લેતી લેતી નીકળી આ જાદરા બાપુનો જીવ તો જીવંત પરસો છે જો એકવાર ફડકારો કરો હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલું શીથરા તણું થૂણે જો તમારો ભરોસો હોય તમારો વિશ્વાસ હોય તો ભગવાન આજે આવે આજે ભગવાન પરચામ પૂરે આ જાદરા પીરના સાનિધ્યમાં જ્યારે હું તમે મળ્યા છીએ ત્યારે એક નાનો એવો પ્રસંગ મારે આપને આ કહેવો છે સમય ઘણો વીતી ગયો તો ધીરે 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 અંગ્રેજી હુકુમતના પાયા ભારતની ધરતી ઉપર મંડાણા એક પછી એક રજવાડા સર કરતા આવે છે હું ઘણી વાર કહું છું આજની બેનું દીકરીઓ અનુપમા જોતી જોતી જો ખૂણામાં બે આહુડા પાડતી હોય તો એને તો ખાસ આ પ્રસંગ સાંભળવો અનુપમા દુઃખી નથી એ તો કરોડો રૂપિયા કમાઈ ગઈ છે યાર ઘણા અનુપમા સિરિયલ જોતા જોતા મોળા પડી જાય ઓહો એને કેટલું દુઃખ છે એ દુઃખી નથી આ દેશની દીકરીનો એક ઇતિહાસ મારે આપને કેવો છે અને અંગ્રેજોની હુકુમતનો જ્યારે મધ્યાહન તપવાની તૈયારી છે અને એક પછી એક રજવાડા સર કરતા આવે આ બાજુ મરાઠાઓએ તરવારી ઉપાડેલી અને આ બાજુ એમપીની ધરતી મધ્ય પ્રદેશની ધરતીમાં ઇન્દોર અને ઇન્દોરના રાજા એટલે યશવંતરાય હોલકર 1811માં અંગ્રેજી હુકુમત એક પછી એક હિમાડામ સર કરવા માંડેલી અને યશવંતરાય હોલકરની 1817માં જેનું અવસાન થયું અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે ઇન્દોરની ગાદી ઉપર કોઈ છે નહીં કબજો કરી લેવામાં વાંધો નથી ઇન્દોરને હાથ કરી લેવું છે તૈયારી થઈ ગઈ સૈન્ય તૈયાર થઈ ગયું અને તેદી એક નાની એવી દિવાલે કાન દઈને 22-23 વર્ષની દીકરી ઊભી છે ભાઈઓ વાત સાંભળે છે કે હવે ઇન્દોરમાં 1811માં યશવંતરાય હોલકરનું અવસાન થયું ઇન્દોરની ગાદી અંગ્રેજો હુકુમત આંચકી લેવી તૈયારી થઈ ગઈ તેથી 22 વર્ષની દીકરી દિવાલે આમ કાન દઈને ઊભેલી આહા મારો બાપ નથી ઘરમાં પણ મને એટલી ખબર છે કે મેં રાજસ્થાનના દુહા બહુ ખાંભળ્યા છે કે મેં જેસલમેરની ભટી અમારા કુળનો એક સ્વભાવ આયા બેટા રણ જૂજી મરે અને બેટી ચડાવે કાંક હું તો જેસલમેરની ભટિયા જો રણ મેદાનની માલકોર પોતાના દીકરા ખપી જાય તો એની જનેતા હાથમાં તરવાર લઈ લે રાજપૂત ખપી જાય તો એની જનેતા તરવાર લઈ લે એની બેન તરવાર લઈ લે આવું મેં ઇતિહાસમાં સાંભળ્યું છે
આજ મારો બાપ નથી અંગ્રેજી હુકુમત, મારી રાજધાની મારા ઇન્દોર સુધી આવી જાય. યશવંતરાય હોલકર ની દીકરી જેનું નામ હતું ભીમાબાઈ, એ 22 વર્ષની દીકરી હાથમાં શમશેર લીધી અને પ્રતિજ્ઞા કરી કે અંગ્રેજોની હુકુમતના જો મૂળિયા ન ઉખેડું અને મારા હિમાલયમાં પગ દેવા દઉં તો ભીમાબાઈ ન કહેવાઉં. તેથી એક નહીં, બે નહીં, 2500 યોદ્ધાઓના લશ્કરને તૈયાર કર્યું ભીમાબાઈએ અને ઘોડાના પેગડે પગ દીધા અને પ્રતિજ્ઞા કરી મારા હિમાલયમાં એક ભૂરિયાને પગ ન દેવા દઉં અને પ્રતિજ્ઞા કરી અને 2500 યોદ્ધાઓની સાથે ભીમાબાઈ યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજાની દીકરી જેથી ઘોડીએ ચડી અને બે હાથમાં તરવારું લઈ અને પોતાના ધર્મ માટે, પોતાની રજવાડાની જમીન માટે, પોતાની હુકુમત માટે, પોતાને ન્યાય માટે એ 22 વર્ષની દીકરી જેથી તરવાર લઈને નીકળી પડી. તેથી કવિ એના વર્ણનો તો ઘણાય કરે છે, પણ અંગ્રેજોની હુકુમતને, અંગ્રેજોના એક પણ લશ્કરને એને ઇન્દોરની હામું, ઇન્દોરના હિમાલયમાં પગ ન દેવા દીધો. અંતે તો દુશ્મનના હાથે ફલાંગ તરવારુના ઘા પોતાના અંગ ઉપર લાગી ગયેલા. 22 વર્ષની દીકરી છેલ્લા શ્વાસ લેતી હતી ત્યારે બાજુમાં કોઈ કીધું કે હવે કઈ કેવું છે ભીમાબાઈ, કે બસ મારી પ્રતિજ્ઞા હતી કે મારા હિમાડામાં મારા જીવતા હું પગ નો મૂકવા દઉં. અને સાહેબ 1870માં અંગ્રેજોની સામે ભીમાબાઈ યુદ્ધ કર્યું અને પોતાના બાપને ગયા પછી પોતાની સરજમીનને સાચવવા માટે એ તલવારની ધારે ભીમાબાઈ કામ આવી ગઈ. આવી દીકરીઓ આ દેશમાં જન્મી છે. ત્યારે મને આ એક પ્રસંગ પણ યાદ આવે, દુર્ગાદાસી રાઠોડનો જસવંતસિંહના અવસાન પછી જેને પરાક્રમો કર્યા, પણ આગળ ઉપર મારે વાત જે કરવી છે. ચોરીએ ચડેલો એક મરદા મરદ રાજપૂત અને બુગિયા ઢોલની માથે દાંડી વાગી અને આ બાજુ કવિની કલમ ઉપડી. કેવો હતો એ સોલંકી વસરાજ,